નમસ્કાર, હું મહિપાલ વાઘેલા, બી ટીવી ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. બોટાદમાં પાન મસાલાના વેપારીઓને ત્યાં ફ્રૂટ ડ્રગ્સ એન્ડ હેલ્થ વિભાગના દરોડા. ભાવનગર અને બોટાદની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો. દરોડાને લઈ વેપારીઓમાં પકડાટ. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હરિપર ગામે રહેણાંકી મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી. આગમાં તમામ ઘર વખરી બળીને થઈ ખાક, કોઈ જાનહાનિ નહીં. બોટાદ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. વોર્ડ નંબર 1, 2 અને 3 યોજાયો સેવા સેતુ કાર્યક્રમ. ગીર સોમનાથ જિલ્લામાં આદમખોર દીપડાનો હાહાકાર, ત્યારે કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો. માનવ લોહીના પ્યાસા બનેલા દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ ઊંધામાંથી. ગીર સોમનાથના વડામથક વેરાવળમાં એનઆરઆઈના પિસ્તોલ બતાવી 3 કરોડની ખંડણી માગ્યાની નોંધાઈ વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. ફરિયાદને લઈ વેરાવળના દુબઈ ખાતે રહેતા અરબોપતિ મેમન વેપારીને રોડ પર બંદૂક બતાવી 3 કરોડની ખંડણી માગતા શહેરભરમાં ચર્ચા. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામે આવેલ શ્રી 22 ગામ તપોવન બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજ સંકુલ ખાતે આરપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાજ દ્વારા કરાયું આયોજન, જેમાં સમાજના 22 ગામોમાંથી 24 ટીમોએ લીધો ભાગ.